અહીંયા તમારે આપેલા શબ્દોના વર્ગ શોધવાના છે. આપણે વર્ગ વિશે ભણી ગયા કે વર્ગ એટલે કોઈ પણ રકમનો તે જ રકમ સાથે ગુણાકાર. તો અહીંયા આપેલી જે રકમો છે ને એને આપણે વર્ગ શોધવાના છે, પણ એમાં આપણે સૂત્રની મદદથી કરવાના છે. એવી રીતે નહીં કે 32 છે તો 32નો વર્ગ એટલે 32 × 32 કરીએ, પણ આપણે સૂત્રનો ઉપયોગ કરીને આમાં દાખલા કરવાના છે. વિસ્તરણ સૂત્ર તમે ભણી ગયા છો આગલા ધોરણમાં. a વત્તા b કૌંસનો વર્ગ એટલે અહીંયા લખાય પહેલી રકમનો વર્ગ વત્તા b પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પણ ત્યાં સુધી આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે દાખલા કરશું કે જેની કારણે તમને એકદમ સહેલા પડી જાય. હવે એમાં પહેલી રકમ છે 32, તો જોજો એ 32 ને આપણે ભાગ કરી શકીએ કે 30 વત્તા 2 કૌંસનો વર્ગ. હવે પહેલી રકમનો વર્ગ એટલે 30નો વર્ગ વત્તા 2, પહેલું પદ એટલે 30, બીજું પદ એટલે 2 અને વત્તા 2નો વર્ગ. હવે જોજો 30નો વર્ગ કરવા ન બેસવું હોય તો તમે તરત આવડી જાવ જોઈએ 3નો વર્ગ 9 અને 0 2 મૂકી દેવાના, વત્તા આ બધાનો ગુણાકાર કરવાનો. 3 × 2 = 6, 6 × 2 = 12 એટલે 120 અને વત્તા 2નો વર્ગ એટલે 4. હવે આ બધાનો સરવાળો કરી નાખો એટલે તમને તમારો જવાબ મળી જાય કે 1024. એટલે 32નો વર્ગ શું આવે? 1024. બીજો દાખલો છે 35. આમાં પણ આવી જ રીતે 30 વત્તા 5 કૌંસનો વર્ગ. જેમ આપણે આગળ દાખલો કર્યો એવી જ રીતે પહેલી રકમનો વર્ગ એટલે 30નો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ સૂત્ર ઉપર જ કરવાનું છે. તો જો જોઈએ 30નો વર્ગ એટલે ફરી પાછું 900 વત્તા આ બધાનો ગુણાકાર 5 × 15 15 × 2 = 30 બાજુમાં આજે 0 વત્તા 5નો વર્ગ = 25. હવે 3 નો સરવાળો કરી નાખો 900 વત્તા 300 વત્તા 25 એટલે 1225 આનો જવાબ. 86 તો 80 વત્તા 6 કૌંસનો વર્ગ. હવે પહેલી રકમનો વર્ગ એટલે 80નો વર્ગ વત્તા 2 પહેલું પદ એટલે 80 બીજું પદ એટલે 6 અને વત્તા 6નો વર્ગ 8નો વર્ગ = 64 બાજુમાં 2 વિંડા 8 × 2 = 16 16 × 6 = 96 એટલે 960 વત્તા 6નો વર્ગ = 36 બધાનો સરવાળો કરી નાખો. ના ખબર પડે તો બાજુમાં સરવાળો કરજો, ખોટું ના કરજો. 6400 વત્તા 960 વત્તા 36 વત્તા 36 તો જુઓ જોઈએ 6 6 ને 3 9 9 ને 4 13 પડી પડી 1 એટલે કેટલા આવ્યા? તો કે 7396 86નો વર્ગ એટલે 90 વત્તા 3 કૌંસનો વર્ગ. એટલે પહેલી રકમનો વર્ગ એટલે 90નો વર્ગ વત્તા 2 પહેલું પદ એટલે 90 બીજું પદ એટલે 3 અને વત્તા 3નો વર્ગ 9નો વર્ગ = 81 એટલે બાજુમાં 2 મીંડા. આ બધાનો ગુણાકાર 9 × 2 = 18 18 + 3 = 54 એટલે 540 અને વત્તા 3નો વર્ગ 9 કીધું છે એવી જ રીતે સરવાળો કરજો. 8100 વત્તા 540 અને વત્તા 9 તો અહીંયા 9 4 5 ને 1 6 અને 8 એટલે 8649 તમારો જવાબ છે. 71 એટલે 70 વત્તા 1 કૌંસનો વર્ગ. જો જે બધા દાખલા એક જ સરખી રીતના એક જ સૂત્ર પર આધારિત છે એટલે 70નો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે 70નો વર્ગ એટલે 49500 વત્તા
એટલે બરાબર 80 અહીંયા 9 નો વર્ગ + 1 બરાબર 9 નો વર્ગ 81 1 બરાબર 82 તો પાયથાગોરિયન ત્રિપુટી પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી કઈ આવશે તો આપણે રકમ આપેલી છે 18 80 અને 82 છે